સામે આવી રહ્યા છે ભાવનગરના વલભીપુરના કાનપર ગામનો એક જવાન શહીદ થવા પામ્યો છે ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરમાં આ જવાનની પોસ્ટિંગ થઈ હતી તે સમયે તે શહીદ થયો છે ડોડિયા દિલીપસિંહ વિક્રમસિંહ નામનો આ જવાન શહીદ થવા પામ્યો છે અખનૂર સેક્ટરમાં ફરજ પર તૈનાત હતો તે સમયે આતંકવાદ સામેની લડાઈમાં આ શહીદી વહોરી છે આ જવાને દિલીપસિંહ પરિવારનું એકમાત્ર સંતાન છે જે પરિવારમાં શોકની લાગણી છવાય છે જોકે ફક્ત પરિવારમાં જ નહીં સમગ્ર ગામમાં શોકની લાગણી છે જવાબ છે આજ વિષય અંતર્ગતની ચર્ચા માટે આપણી સાથે ભાવનગરથી કાનપર ગામના આગેવાન જામસંગભાઈ મોરી જોડાયા છે જામસંગજી જણાવવા માંગુ છું કે જમ્મુ કાશ્મીરમાં જે જવાન શહીદ થયો છે ભાવનગરના બલબીપુરના કાનપર ગામનો રહેવાસી હતો શું કહેશો હાજી આજે અમારા ગામના રહેવાસી છે અને 6 વર્ષથી સૈન્યમાં ફરજ બજાવતા હતા પરંતુ આજે અમને દેશની સેવામાં શહીદ થયેલ છે પરિવારની શું પરિસ્થિતિ છે અને ઘરમાં કોણ કોણ છે કારણ કે એના પિતાજી પણ નાની ઉંમર હતી ત્યારે એક્સપાયર થઈ ગયા છે અને એમના ત્રણ ત્રણ બહેનો છે છે એ પણ પણ સાસરે હાલમાં એક ભાઈ હતા સાંત્વના આપવામાં આવશે પરિવારજનોને હવે કઈ રીતના કાર્યો આગળ વધારવામાં પરિવાર ને મદદરૂપ થશે ગ્રામજનો એ યાત્રા નીકળે ત્યાર પછી કાનપર ની અંદર સવાસો થી દોઢસો ઘરો છે જે કારડીયા રાજપૂત સમાજના તેઓ એકઠા થઈ એના વિશે ચર્ચા વિચારણા કરશે તેમજ પૂરો આખા જિલ્લાના લોકો સાથે છે તમામ જ્ઞાતિઓના લોકો સાથે છે આખું ગામ પણ એમની સાથે જ જઈ ખભે ખભા મિલાવી એમની સાંત્વના અને એમને શું મદદ થઈ શકે એની ચર્ચા વિચારણા આવતીકાલે કરવામાં આવશે આભાર આપે સમગ્ર ચર્ચામાં આપનું યોગદાન આપ્યું તે બદલ દર્શક મિત્રો આ કાનપર ગામના ગ્રામજન એટલે કે કહી શકાય કે ગામ ગામના આગેવાન હતા આપણી સાથે જામસંગભાઈ મોરી જેમણે જણાવ્યું કે ગામનો જે જવાન શહીદ થવા પામ્યો છે જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતી વેળાએ આતંકવાદ સામેની લડાઈમાં ડોડિયા દિલીપસિંહે પોતાની જે શહીદી વહોરી છે દેશની સેવા માટે અને આ જવાને શહીદી વહોરી લેતા પાછળ પરિવાર પરિવાર હવે એકલો મુકાયો છે